નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અત્યારે મોટા સમાચાર મળી રહ્યા કે ધોરણ બાર સાયન્સનું પરિણામ છે તેની તારીખો જાહેર કરવામાં આવે છે તો ક્યારે થશે પરિણામ જાહેર અને તે કેવી રીતે જોઈ શકાશે તેની સંપૂર્ણ માહિતી આપણે મિત્રો મેળવવાના છીએ તો ચાલો કરીએ વિડીયોની સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો અત્યારે સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મિત્રો અખબાર યાદી બહાર પાડવામાં આવેલી છે અને તેની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આજની તારીખ આપેલી છે તેની અંદર જયસુ એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની જે અખબાર યાદી જણાવે છે કે રાજ્ય સરકાર સ્ત્રીએ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વર્ષ બે હજાર એકવીસના જે વિદ્યાર્થીઓ છે તેમની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગ તારીખ ઓગણીસ છ બે હજાર એકવીસના જે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તે પ્રમાણે પરિણામ જાહેર કરેલ હતી તો સદર ઠરાવ અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રમાણે વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક જે છે તેની અંદર શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓને જાહેર કરેલ નીતિ મુજબના ગુણનો જે મિત્રો છે તે બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરેલા હતા એટલે કે જે ગુણ છે તે શાળાની વેબસાઇટ ઉપર અપલોડ કરેલા હતા અને તેની અંદર જે છે તે તમારે રિઝલ્ટ આવશે તો રિઝલ્ટ કેવી રીતે જોવું તે પણ આપણે જોઈ લઈશું તો મિત્રો જે બોર્ડની વેબસાઈટ છે આ રિઝલ્ટ જીએસિબી ડોટ સર્ચ તમારે મિત્રો ગૂગલની અંદર સર્ચ કરવાનું રહેશે તે સર્ચ કરશો એટલે મિત્રો તમારે જે ગુ જીએસબીનું જે મિત્રો પોર્ટલ છે તે ખોલી જશે અને તેની અંદર તમારે રિઝલ્ટ છે તેના ઉપર એક ક્લિક આપવાની રહેશે તેની અંદર તમારે શું દાખલ કરવાનું રહેશે તે પણ આપણે જોઈ લેશું તો મિત્રો તારીખ સત્તર સાત બે હજાર એકવીસ એટલે કે મિત્રો આવતીકાલે સવારે આઠ વાગે આઠ કલાકે મિત્રો તમારું પરિણામ છે તે જાહેર કરવામાં આવશે તો કેવી રીતે જુઓ તો કે મિત્રો જે આ વેબસાઇટ આપેલી છે રિઝલ્ટ જીએસિબી ડોટ ઓઆરજી તેને તમારે દાખલ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો તમે જે છે તે તેના માટે પરિણામ શાળાના ઇન્ડેક્સ નંબર એટલે કે તમારા તમારી શાળા તરફથી તમને ઇન્ડેક્સ નંબર આપવામાં આવ્યો હશે તે ઇન્ડેક્સ નંબર ફરજિયાત રહેશે અને જે પાસવર્ડ હશે તે પાસવર્ડ મારફતે તમે તેની અંદર લોગિન કરી શકશો તે લોગિન કરશો એટલે મિત્રો તમારું રિઝલ્ટ છે તે તમારે ઓનલાઈન આવી જશે અને શાળાએ વિદ્યાર્થીને ગુણપત્રકને નકલ આપવાની રહેશે તેના પરિણામની જાણ કરવાની રહેશે એટલે કે વિદ્યાર્થી મિત્રો પહેલું છે તો તમે ઓનલાઈન જોઈ શકશો ત્યારબાદ તમને ત્યાંની નકલ મળી રહેશે જો વિડીયો ગમે તે લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપના દરેક મિત્રો સુધી અવશ્ય શેર કરશો